ડુંગળી માધા પર જતા રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા દેખાય છે। રોડ પર ખાડાને કારણે અકસ્માતો થવાની ભીતિ પણ સેવાઈ રહી છે, પણ જવાબદાર તંત્રો કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા હોય તેવું લાગી રહ્યું છે। એટલું જ નહીં, ભુજ શહેરમાં પણ અનેક રસ્તાઓની તાત્કાલિક મરામત થાય તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે। ભુજ શહેર હાલ અત્યારે ખાડાનગરી બની ગઈ છે। ભુજ શહેરમાં થોડોક વરસાદ પડ્યો અને બધા જ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે। અને એના પહેલાં પણ જ્યારે ગેસ લાઇન ખોદવામાં આવી, ગેસ લાઇન નાખવા માટે જે ખાડા ખોદવામાં આવ્યા, ટેલિફોન નાખવા માટે જે ખાડા ખોદવામાં આવ્યા, એ ખાડા તો પુરાયા જ નહોતા। એ ઉપરાંત હવે થોડોક વરસાદ પડતા વધારે ખાડા ઊભા થઈ ગયા છે રસ્તામાં, અને શહેર ખાડાનગરી બની ગઈ છે। પરંતુ આ ખાડા પૂરવા માટે નગરપાલિકાનું તંત્ર કોઈ જાતની કાળજી લેતું નથી। લોકો આ સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે। ઘણા ખાડાઓમાં પાણી ભરાઈ ગયું, છતાં ખબર નથી પડતી કે આ ખાડો છે, તો ઘણા વાહન ચાલકો એ ખાડામાં પડી જતા હોય છે। એટલે આવી અનેક સમસ્યાઓ ઊભી થાય છે। પરંતુ આ બાબતે જ્યારે પણ નગરપાલિકામાં રજૂઆત કરવા આવીએ ત્યારે એ લોકો તરફથી અત્યારે એવી રીતના કહેવામાં આવે છે કે હાલ વરસાદ પડે છે એટલે ખાડા પૂરશું તો પાછી, પણ વરસાદ તો હમણાં પડ્યો, એના પહેલાં જ્યારે ગેસ લાઇન નાખવા માટે જે ખાડા પડ્યા હતા, ટેલિફોન લાઇન નાખવા માટે જે ખાડા પડ્યા હતા, એ શા માટે પૂરવામાં ન આવ્યા? જો એ પૂરવામાં આવ્યા હોત તો આજે આ સમસ્યા ઉદ્ભવી ન હોત। આ વાત રહી નગરપાલિકાની, તેવી જ વાત કરી આપણે સરકારી તંત્રની કે આરએનબી શાખા, એના અંડરમાં જેટલા પણ રસ્તાઓ આવે છે એનામાં પણ આજે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, છતાં આ ખાડાઓ પૂરવામાં નથી આવતા। આરએનબી શાખાના અધિકારીઓ ખાલી મલાઈ ખાવામાં વ્યસ્ત છે અને એકદમ મસ્ત છે। એ લોકોને તો ઉપરની કોન્ટ્રાક્ટર દ્વારા ઉપરથી મલાઈ મળી જાય છે એટલે બસ, બાકી લોકોને શું સમસ્યા છે, લોકોની શું હાલાકી છે, એ આરએનબી તંત્ર ક્યારે વિચારતું નથી। નબળી ગુણવત્તા અને નબળી કામગીરીના કારણે આ રસ્તાઓ ધોવાઈ જાય છે અને રસ્તાઓમાં ખાડા પડી જાય છે। હાલ તો જવાબદાર તંત્ર મલાઈ ખાવામાં મસ્ત અને શહેરીજનો સમસ્યાથી ત્રસ્ત તેવું આમ પ્રજા માની રહી છે। સ્ટોરી બાય શમશેર મૌર્ય, કબીર ન્યૂઝ, ભુજ।